जेतपुर में घना वर्षो थी प्रदूषण की समस्या चाली रही है। छेल्ला केटलाक समय थी भादर नदी में मोटा प्रमाण में प्रदूषण प्रमाण जोवा मळी रह्यु छे, छतां तंत्र द्वारा कोई कामगीरी हाथ धरवामां आवी नथी रही। भादर नदी ए पश्चिम भारतना गुजरातना सौराष्ट्र विस्तारनी सौथी मोटी नदी छे। ते जसदणनी उत्तरे आवेला मंदार डूंगरमांथी निकळे छे अने गोनार आगळ राजकोट जिल्लो छोड़ीने जूनागढ़ जिल्लामां प्रवेशे छे। परंतु छेल्ला केटलाय समयथी नदी प्रदूषित बनी छे। जेतपुरना कारखानाओमांथी रोजरोज नदीमां केमिकल ठालवामां आवे छे। सरकारी तंत्र द्वारा कोईपण जातना पगला लेवाता नथी। तो जेतपुरना लुणागरा गाम पासेनी भादर नदीमां एक प्रदूषणनो नजारो जोवा मळ्यो छे, जेमां नदीना पाणी ऊपर एक बरफनी सफेद चादर पथराई गई होय तेवा दृश्યો સર્જાયા છે। ભાદર નદીમાં સાડીના કારખાના દ્વારા છોડવામાં આવેલ કેમિકલ યુક્ત પાણીના કારણે નદીનું પાણી પ્રદૂષિત થયું હતું અને પાણીમાં કેમિકલના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા। આ પાણીમાં સિલિકેટ એસિડ જેવા ખૂબ જ ખરાબ કેમિકલ ભળેલા હોય છે, જે પ્રદૂષિત પાણી ખેડૂતોની જમીનમાં જતા જમીનનો બંજર બની જાય છે। સાથે સાથે આ પાણી જો ગાય ભેંસ જેવા પશુઓ પીવે તો તેનાથી તેમના મૃત્યુ સુધીની શક્યતા રહે છે અને પશુઓ દૂધ આપી શકતા નથી। તો ભાદર નદીનું પાણી પ્રદૂષિત થતાં આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ પરેશાન છે અને આ પ્રદૂષણથી મુક્તિ ઈચ્છે છે। આ ભાદર નદી કહેવાય છે, ભાદર તારા વેતા પાણી, આ ઈ ભાદર નદી છે। આ નદીમાં બહુ ખરાબ પાણી, કેમિકલવાળું અને બહુ ખરાબ પાણી આવે છે। આ પાણી અમારે કોઈ ખેડૂતને પીતમાં કામમાં નથી આવતું, કોઈ પીવામાં કામમાં આવતું નથી અને આ પાણી છે એ અમે ખેડૂત પાય છે તો અમારો મોલ પણ સારો થતો નથી। આ પાણી અમે ખેડૂત માલઢોર માટે જે લીલો ઘાસચારો વાવ્યો હોય એને પાય છે તો લીલો ઘાસચારો અમે વાટીને પાછો બળદને ગાયુને ભેંસુને નાખીએ તો એ બળદ ગાયુ બધા બીમાર પડે છે। જેતપુરમાંથી નીકળતી ભાદર નદી ઐતિહાસિક છે અને હાલ તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ છે। આ બાબતે ખેડૂતો, લોકસેવકો અને અન્ય લોકો દ્વારા અવારનવાર અસંખ્ય વખત રજૂઆત અને આંદોલન થઈ ચૂક્યા છે। વર્ષોથી ભાદર નદીમાં બેફામ પ્રદૂષણ થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોની જીવાદોરી સમાન આ નદી ક્યારે પ્રદૂષણથી મુક્ત થશે તેવો પ્રશ્ન દરેકને થાય છે। આ ભદ્રાવતી નદી એટલે ભાદર નદી જે ખેડૂતો માટે માતા સમાન છે, કારણ કે ભદ્રાવતી નદીની અંદર જે પાણી છે ખેડૂતોને અને પશુપાલકોને ખૂબ ઉપયોગી હોય છે અને એને અમારેથી એનાથી અમે એનું જીવન નિર્વાહ કરીએ છીએ અમે। જેતપુરનું પ્રદૂષણ બાજુમાં આવેલ ધોરાજ શહેરને પણ પરેશાન કરી રહ્યું છે અને અહીંના નદીનાળા, ગામો અને જમીનના પાણીના તળ પણ પ્રદૂષિત થઈ ચૂક્યા છે। ત્યારે ધોરાજના ધારાસભ્ય લલિત વસોયા એ પણ આ બાબતે આંદોલન કરી ચૂક્યા છે। તો જેતપુર નદીમાં પ્રદૂષણ સરકારની મીઠી નજર હેઠળ જ ચાલતું હોય તેવો આક્ષેપ કરાયો છે। જો કે પ્રદૂષણ કાબૂમાં ના આવે તો હજુ ઉગ્ર આંદોલન કરવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જેતપુરના પ્રોસેસ હાઉસના જે ઉદ્યોગકારો છે, આ 5-25 ઉદ્યોગકારોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અનેક આંદોલનો કરવા છતાંય હજારો ખેડૂતોની હજારો હેક્ટર જમીન બંજર થતી હોવા છતાં પણ સરકારી તંત્ર અને સરકારમાં બેઠેલા લોકો આ લોકોને બચાવી રહ્યા છે, આવો બહુ સ્પષ્ટપણે હું આક્ષેપ કરું છું। આ ઉદ્યોગકારો જે કેમિકલયુક્ત પાણી નીકળે છે એનું પ્રોસેસ કરવાને બદલે સીધું ભાદર નદીની અંદર છોડી દે છે અને ભાદર નદી આખી પ્રદૂષિત થઈ છે। ગયા વર્ષે આખાએ દેશની અંદર જે 10 પ્રદૂષિત નદીઓના નામ જાહેર થયા હતા એમાં ભાદર નદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે 2018ના બજેટમાં અમારા આંદોલન પછી 600 કરોડ રૂપિયા જેવી માથદાર રકમ ફાળવી છે, છતાં પણ આ ઉદ્યોગકારોને આ યોજનાઓ બનાવવી નથી। વિકાસની સાથે સાથે
લોકોની સુરક્ષા પણ જરૂરી છે, ત્યારે આ જેતપુરની આવનાર પેઢી માટે અહીંનું પ્રદૂષણ બંધ થાય તે જરૂરી છે, નહીં તો અહીંના ખેડૂતોની જમીન બિનઉપજાવ બનશે અને ખેડૂતો અને તેમની આવનાર પેઢી પણ બરબાદ થશે. હરીશ રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.